લોકડાઉન દરમિયાન ગરીબ અને શ્રમજીવી લોકોને સેવા આપનાર ગ્રુપના સભ્યોએ વાલક પાટિયા ખાતે આવેલ મંદબુદ્ધિ આશ્રમની મુલાકાત લઈ ભોજન પીરસવાની કામગીરી કરી હતી. સુરતના લસકાણા સ્થિત વાલક પાટિયા ખાતે આવેલ જીવનજ્યોત માનવ મંદિર મનબુદ્ધિ આશ્રમ છેલ્લા 3.5 વર્ષથી નિસ્વાર્થ ભાવે મનબુદ્ધિના લોકોને આશરો અને સહારો બનતું આવ્યું છે. સંસ્થાના કાર્યકરો મનબુદ્ધિના 65 જેટલા લોકોની સાખ સંભાળ રાખતા આવ્યા છે. સુરતમાં લોકડાઉન દરમિયાન ગરીબ અને શ્રમજીવીઓને સેવા પૂરી પાડનાર સુરતના ગ્રુપે આ સંસ્થાની મુલાકાત લઈ મનબુદ્ધિના લોકો વિશે માહિતી મેળવી મદદ માટે તૈયારી દર્શાવી હતી. એટલું જ નહીં, ગ્રુપના યુવાન સિદ્ધાર્થ દોશી અને તેની ટીમ દ્વારા આશ્રમના મંદબુદ્ધિના લોકોને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. નામ બોલો. મારું નામ સિદ્ધાર્થ દોશી છે. સિદ્ધાર્થભાઈ, આ કઈ જગ્યા છે, કઈ જગ્યા આવેલી છે અને આ ટ્રસ્ટ કઈ જગ્યાએ છે? જીવનજ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ છે, જે વાલક ગામની અંદર આવેલ છે, સ્વામિનારાયણ મંદિર પાસે. અને આ અમે લોકો છે ને એક વખત આવેલા અહીંયા ચેકિંગ કરવા માટે. અમારે આ સેવામાં બધી સેવાઓ કરી છે અમે લોકોએ લોકડાઉનની અંદર, તો અમારે લોકોને આ સેવા એક નવી કંઈક સેવા કરવી છે. બરોબર છે, એટલે અમે ગોતતા ગોતતા આવ્યા ને અમને કોઈ ભાઈએ એડ્રેસ આપ્યું કે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ સેવા કરવાવાળા મળે છે પણ ઓછા મળે છે. બરાબર, એટલે અમે આવ્યા અને એક વખત હું આવ્યો એના પછી મારા જોડે 10 લોકો જોડાયા. બરાબર, મેં વિડીયો મારો વાયરલ કર્યો કે આ લોકોની સેવામાં દાનવીરો મોટા આવે છે પણ આપણા નાના કોઈ નથી આવતા. બરાબર છે, એટલે એ ગ્રુપ પણ જોડાયું અને અમને બહુ આનંદ થયો, કારણ કે આ મનબુદ્ધિનું જે છે ને એ અમને જોઈને થયું. બધાને દાન કર્યા, બરાબર છે, બધાને બધું વસ્તુ ખવડાવી, પણ આ મનબુદ્ધિ જોડે અમારું હજી કંઈ પહોંચ્યું નથી, એટલે અમને દયા આવી. એટલે એક વખત આવ્યા, બે વખત આવ્યા, પછી 5 વખત આવ્યા, છેલ્લી 6ઠી વખત હું આવું છું. સરકારને શું અપીલ કરશો? હું સરકારને કહું છું કે અમને જે વ્યવસ્થા છે ને એ વ્યવસ્થા આટલી છે, પણ એના કરતાં સરકાર આપણે જે ભાજપ સરકાર છે, બરાબર, એ થોડું અમને વધારી આપે કે સારું પ્રોટેક્શન કરી આપે એવી મારી અપીલ છે. તમારા મિત્રોને તમે શું મેસેજ આપશો? હું મારા મિત્રોને કહું છું કે બસ આવી રીતે આપને અમને સાથ સહકાર આપો ને અમારી જોડે જોઈન્ટ રહો, એ જ અમે સાથ સહકાર આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.